બાપુએ સાબરમતી આશ્રમમાં ખોરાકના અવનવા પ્રયોગો કરવા માંડેલા વળી તે દિવસોમાં આશ્રમનો એવો એક નિયમ હતો કે બધાનું એક સંયુક્ત રસોડું હોય એવો પણ નિયમ હતો કે આશ્રમમાં થતાં શાકભાજીનો જ જેમ બને તેમ વધુ ઉપયોગ કરવો અને બહારથી શાક વગેરે મંગાવવું નહીં તે વખતે આશ્રમના ખેતરમાં કોળા બહુ થતાં એટલે સંયુક્ત રસોડે રોજ કોળાનું શાક થાય પરંતુ આશ્રમમાં થતું કોળાનું શાક એટલે શું કોળાનું શાક એટલે પાણીમાં કોળાના મોટા મોટા કટકા બાફેલા અંદર મીઠું પણ નહીં નાખવાનું જેને જોઈએ તે ઉપરથી મીઠું લે શ્રી નરહરીભાઈ પરીખના ધર્મપત્ની શ્રી મણિબેન આ શાક ખાય એટલે એમને વાયુ થઈ આવે અને ચક્કર આવે શ્રી મહાદેવભાઈ દેસાઈના ધર્મપત્ની શ્રી દુર્ગાબેન એ શાક ખાય તો એમને પણ વાયુ અને ઓડકાર બહેનોને કોળાનું શાક એક યા બીજી રીતે માફક આવતું નહોતું પરંતુ બાપુ આગળ ફરિયાદ કરવાની કોની હિંમત ચાલે વળી બાપુ પણ પોતાના પ્રયોગોના ઉત્સાહમાં નાના મોટા સૌને ચડાવ્યા કરતા એટલે કાંઈક સંકોચને કારણે બધી બહેનો આ વાત બાપુને કરે નહીં અને છાનામાના બધું ચલાવી લે એકવાર મણીબહેને તો કોળાના શાક ઉપર એક ગરબી રચી નાખી કસ્તુરબાએ એ ગરબી સાંભળી એટલે બા તરત જ બહેનોનું ઉપરાણું લઈ ને બાપુ પાસે પહોંચ્યા અને ગરબીની વાત કરીને કહે તમારું કોળાનું શાક ખાઈ ખાઈને મણીબેનને વાયુ થાય છે ને ચક્કર આવે છે દુર્ગાબેન ઓડકારે ચડે છે કોળાનું શાક તે બાફેલું થતું હશે એમાં તો મેથીનો વઘાર થાય ગરમ મસાલો ને બધું નાખ્યું હોય તો જ નડે નહીં નહીં તો કોળું તે નડ્યા વિના રહે બીજે દિવસે પ્રાર્થના પછી બાપુએ ગમત કરતા કહ્યું આપણા આશ્રમમાં એક નવો કવિ પાક્યો છે નવાઈની વાત એ છે કે સ્ત્રી કવિ છે હવે આપણે સૌએ એમનું કાવ્ય સાંભળવાનું છે પછી બાપુએ આગ્રહ કરી કરીને મણિબેન પાસે કોળાની ગરબી ગવડાવી ગરબી પૂરી થઈ એટલે બાપુ હસતાં હસતા કહે ચાલો તમારી ફરિયાદ મંજૂર છે જેમને વઘારીને અને મસાલો નાખીને ખાવું હોય તે પોતાના નામ મને લખાવે બાપુને એમ કે બહેનો સંકોચને લીધે નામ નોંધાવવા તૈયાર નહીં થાય પરંતુ ત્યાં તો બાજ પહેલાં બોલ્યા એમ તમને નામ આપવાના નથી અમે બહેનો અમારી મેળે મળીને નક્કી કરીશું બાપુ હસતા હસતા કહે સારું ત્યારે એમ કરજો પણ જોજો કોઈ છોકરાને એમાં ભેળવવાના નથી છોકરા તો મસાલા વિનાનું જ પસંદ કરે છે બાની પાસે તો સામો જવાબ તૈયાર જ હોય બા બોલ્યા એમ કઈ કઈને છોકરાને ચડાવીને રાખજો ને તમારી પાસે આ બધા છોકરા તમારા કેટલા રહેવાના છે તે હું જાણું છું પછી બધી બહેનોએ મળીને પોતપોતાના નામ નક્કી કરી નોંધાવ્યા અને મસાલો ખાવાની છૂટ મેળવી પણ બાપુ કોઈને સુખે મસાલો ખાવા દે એવા ઓછા હતા બહેનોની પંગત બાપુની સામે જ બેસતી એટલે બાપુ જમતા જમતા વિનોદમાં ટકોર કરતા જાય કેમ બહેનો વઘાર કેવો થયો છે શાક બરાબર મસાલેદાર તો છે ને બા પણ બાપુથી ઉતરેવા નહોતા બા પણ સામો વિનોદ કરતા બોલ્યા હવે રહેવા દો રહેવા દો તમે પણ ઓછા હતા પહેલાં દર રવિવારે મારી પાસે વેઢમી અને ભજીયાં કે પાત્રાં કરાવીને બરાબર ઝાપટતા હતા એ જ તમે કે કોઈ બીજા એ સાંભળીને બધા ખડખડાટ હસી પડ્યા